નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો લિટલ બાયોલોજિસ્ટો? સારું ને, સરસ. આજે આપણે લેક્ચર નંબર 3 શ્વસનનું કદ અને ક્ષમતાઓ ચેપ્ટર નંબર 17 ધોરણ 11 માં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આ બાજુ નજર લગાવો તો લખેલું છે મોસ્ટ આઈએમપી ફોર નીટ, કૌંસમાં 111% એવું લખ્યું છે. એનો મતલબ એમ કે બાળકો, આજનો લેક્ચર જે છે આવડવા, એમાંથી નીટમાંથી 111% એક પ્રશ્ન પૂછાશે જ. અભિષેક સાહેબ આંબલિયા બોયલા એટલે સમજો મહાદેવ ખુદ ભગવાન બોયલા. રેડી? આજના આ ટોપિક જેનું નામ છે શ્વસનનું કદ અને ક્ષમતાઓ, એ ટોપિકમાંથી હંમેશને માટે આ પ્રશ્ન નીટમાંથી પૂછાય જ છે, બરાબર? એટલે આને હળવાશથી લેતા નહીં, શક્ય હોય ત્યાં સુધી કમ્પ્લીટલી 5 વાર 7 વાર કે 10 વખત લખીને પણ પાકું કરવાની ટેવ તમે રાખી લેજો. આમાંથી નીટમાંથી 110% પ્રશ્ન પૂછાય. રેડી? અને બીજી વસ્તુ એ કે પહેલો, બીજો અને આજે આ ત્રીજો લેક્ચર, ત્રણે ત્રણ લેક્ચરમાં એક જ કપડાની જોડી પહેરી છે, એનો મતલબ એવું નથી કે નાયા વગરનો લેક્ચર લીધે રાખું છું. એનો મિનિંગ એ છે કે આ ત્રણેય લેક્ચર મેં એક જ દિવસમાં ઉતારેલા છે. ખ્યાલ આવ્યો? તો શરૂ કરીએ. એવરીવેર ઇઝ બાયોલોજી, અને ચાલુ થાય છે શ્વસનનું કદ અને ક્ષમતાઓ. 9 મુદ્દા તમારી બુકમાં આપ્યા છે. રેડી? એને વારંવાર વાંચતા રહેવા, લખતા રહેવા, અને વિચારી અને સમજતા રહેવા. નીટમાં 111% પૂછા હે મતલબ પૂછાશે. રેડી? કન્ફર્મ? આગળ. તો શ્વસનનું કદ અને ક્ષમતાઓ મતલબ કે આપણે જે શ્વાસ લઈએ છીએ એમાં કેટલું કદ, કદ એટલે વોલ્યુમ, કેટલી હવા લઈએ છીએ, અને એ કઈ કયા નામથી ઓળખાય, અને એની ક્ષમતાઓ એટલે કે કેપેસિટી. આપણે શ્વાસ લઈએ તો એમાં કઈ કેપેસિટી હોય ને? હે? ઓકે, ચાલો એક નાની એવી પ્રવૃત્તિ કરો. મારી હારે જોરથી મેક્સિમમ લેવાય એટલો શ્વાસ લ્યો. લ્યો, 1 2 3 સ્ટાર્ટ. બરાબર, હવા નીકળી ગઈ ને? તો મેક્સિમમ લેવાની કેપેસિટી છે આપણી. ક્યારેક ક્યારેક ઓછો લઈએ, ક્યારેક વધુ લઈએ, ક્યારેક બંગાસું આવી જાય છે. આ વખતની બધી જ ક્રિયાવિધિને ક્યાં નામથી ઓળખાય એના વિશે આપણે ચર્ચા કરવાની છે. શ્વસનનું કદ અને ક્ષમતાઓ. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી બે, એક સ્વસ્થ વ્યક્તિ હોય જેને કોઈ ફેફસાની બીમારી ના હોય અને પોતે યંગ છે, યુવાન છે, તો પોતે 12 થી 16 વખત પ્રતિ મિનિટ શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરે છે. અને એ આપણે ચોક્કસ પ્રકારના મીટર, સ્પાયરોમીટરથી માપી શકીએ છીએ. તો શરૂ થાય છે શ્વસનનું કદ અને ક્ષમતાઓ. એવરીવેર ઇઝ બાયોલોજી. આવું એક તમારે પણ સરસ મજાનો લાંબો ચાર્ટ બનાવી લેવાનો. મારી પાસે તો બેકગ્રાઉન્ડ બસ લિમિટેડમાં છે, પણ તમારે શું કરવાનું, ચોક્કસ રીતે લાંબી પિન પેજની રચનામાં વચ્ચેના ભાગમાં આખો ચાર્ટ ડ્રો કરવાનો છે, કારણ કે આ બધું તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને પછી તમારા રીડિંગ રૂમમાં કોઈ નાના ટાબરિયા ભાઈ બહેન હાથ ન લગાડી દે એવી રીતે ચિપકાવી દેવાનો. જ્યારે ત્યાંથી નીકળો, પસાર થાવ, ત્યારે 2 મિનિટ નજર ફેરવી લેવાની. આ પ્રશ્ન પૂછાવાના જ છે. કન્ફર્મ? આગળ. તો આપણે અહીંયા ક્રમ લખ્યું છે. અહીંયા પહેલો ક્રમ આપણે લખીએ છીએ, પહેલા ક્રમનું નામ આપેલું છે ટીવી. આપણા ઘરે ટીવી હોય ઈ નહીં, બરાબર, જેનું ફૂલ ફોર્મ છે ટાઇડલ વોલ્યુમ. ટીવી જેનું ફૂલ ફોર્મ છે ટાઇડલ વોલ્યુમ, બરાબર, એના વર્ણનમાં આપણે શું લખશું? તો કે એમાં જે ચોક્કસપણે કહી શકાય એવા મુદ્દા,
શું? તો કે આ પ્રકારનું વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, કદ એટલે કેવું કદ? તો કે સામાન્ય શ્વાસ અને ઉચ્છવાસમાં મુક્ત થતી હવા. તમે ને હું હાવ નોર્મલ હોય, મતલબ અત્યારે તમે શાંતિથી બેઠા છો, હું અત્યારે શાંતિથી ટીચિંગ કરાવું છું, તો સામાન્ય રીતે આપણે જ્યારે હવા લઈએ શ્વાસમાં અથવા તો ઉચ્છવાસમાં મુક્ત કરીએ, એ હવા જેને કહેવાય છે ટાઇડલ વોલ્યુમ, એ કેટલી હોય? તો કે ટાઇડલ વોલ્યુમ બરાબર 500 મિલી લીટર. યાદ રાખો, આપણે આજના લેક્ચરમાં જે માપન કરવાનું છે હવાનું, એ કેના આધારે કરશું? મિલીલીટરના એકમને આધારે. તો પહેલો મુદ્દો તમારો અહીંયા કયો થયો? ટાઇડલ વોલ્યુમ એટલે કે સામાન્ય રીતે શ્વાસમાં લેવાતી હવા અને ઉચ્છવાસમાં મુક્ત કરવામાં આવતી હવાને ક્યાં નામથી ઓળખાય છે? ટાઇડલ વોલ્યુમ, જે કેટલું હોય છે? વોલ્યુમ એટલે કદ, બરાબર, જેને આપણે વી તરીકે ઓળખાવી શકીએ. તો વોલ્યુમ એટલે કદ, હવાનું કદ કેટલું? તો કે સામાન્ય રીતે જે ગણતરીમાં લેવાય છે ટાઇડલ વોલ્યુમ 500 મિલીલીટર. નેક્સ્ટ એના પછી આવે છે નંબર દૂરી, જેને આપણે કહેશું બાળકો આઈ આર વી. શું કહેશું? આઈ આર વી, મતલબ થયો ઇન્સ પાઇરેટરી રિઝર્વ વોલ્યુમ. આઈ આર વી, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, બરાબર. ઓકે, આના વર્ણનમાં તો કે સામાન્ય શ્વાસ આપણે જે લઈ લઈએ, બરાબર, અને ઉપરથી દબાણપૂર્વક હવા લઈએ, બરાબર, એ તો કે દબાણપૂર્વક લેવામાં, સોરી, દબાણપૂર્વક શ્વાસમાં લેવામાં આવતી હવા, સામાન્ય હવા લઈએ શ્વાસ અને ઉચ્છવાસમાં, એને ટાઇડલ વોલ્યુમ કીધું. દબાણપૂર્વક શ્વાસમાં લેવામાં આવતી હવા, એને કીધું ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, બરાબર. એટલે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કેટલું હોય? તો કે 2500 મિલીલીટર થી 3000 મિલીલીટર જેટલી હવા, બરાબર. સામાન્ય શ્વાસ લીધો, બહાર કાઢ્યો, એ ટાઇડલ વોલ્યુમ, સામાન્ય નહીં પણ દબાણપૂર્વક, દબાણપૂર્વક શ્વાસ લીધો, એને કીધું ઇન્સ્પાયરેટરી. બાળકો ઇન એટલે અંદર, એક્સ એટલે બહાર, બરાબર. ઇન સાઈડ, એક્સ સાઈડ એટલે બહારની સાઈડ અથવા આઉટ સાઈડ કહેવાય. તો બે મુદ્દા અહીંયા આપણે ભણ્યા. હજી આગળ પેલા ચાર મુદ્દા સમજવા બહુ ઈઝી છે, અને એ જરૂરી પણ છે ચાર મુદ્દા, કારણ કે પહેલા ચાર મુદ્દા ભણશો તો જ પછીના પાંચ મુદ્દા એટલે કે ટોટલ 9 મુદ્દા ક્લિયર એન્ડ કટ થશે. રેડી? નંબર 3 હવે આવે છે બાળકો, ઈ આર વી. ઈ આર વી નો અર્થ થયો બાળકો એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. શું થાય છે? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, જેમ દબાણપૂર્વક શ્વાસ અંદર લીધો તો એને ઇન કીધું, હવે દબાણપૂર્વક શ્વાસ બહાર કાઢી ઉચ્છવાસમાં કઢાતી હોય તો એને હું કીધું એક્સ. એટલે યાદ રાખજો, દબાણપૂર્વક લેવામાં આવતી હવાને ઇન્સ્પાયરેટરી કીધું, હવે તો કે દબાણપૂર્વક
ઉચ્છવાસમાં મુક્ત કરાતી હવા, એને ક્યાં નામથી ઓળખીએ? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમનું ટૂંકું નામ શું છે? ERV. એક્સપાયરેટરી એટલે ઈ મતલબ એક્સપાયરેટરી, આર એટલે રિઝર્વ, વી એટલે વોલ્યુમ. તો ઈ કેટલી હોય હવા? તો કે 1000 થી 1100 મિલીલીટર. પેલા ચાર છે એ તમારા માટે ખૂબ ઈઝી છે અને એટલા જ મહત્વના છે. બાળકો આ સિમ્પલ છે અને ગોખવાનું નથી, વારંવાર વારંવાર રિવાઇન્ડ કરતું રહેવાનું એટલે યાદ રહી જશે. બરાબર, ખાસ સાંભળજો, હું જે બોલું છું એના શબ્દ ઉપર ફોકસ કરવાનો છે. રેડી? જોજો, પહેલા આપણે સામાન્ય હવા લીધી, સામાન્ય હવા બહાર કાઢી. જેટલી હવા લીધી, જેટલી હવા બહાર કાઢી, એને કીધું ટાઇડલ વોલ્યુમ. પછી દબાણપૂર્વક હવા લીધી, અંદર લીધી, એને કીધું ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. પછી હું કર્યું દબાણપૂર્વક બહાર કાઢી, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. સામાન્ય હવા 500 મિલીલીટર હોય, દબાણપૂર્વક અંદર લઈએ 2500 થી 3000 મિલીલીટર હોય, દબાણપૂર્વક બહાર કાઢવામાં આવે તો 1000 થી 1100 મિલીલીટર હોય. હવે ચોથું, એને આપણે કહેશું RV. RV નો અર્થ થાય છે બાળકો રેસિડ્યુઅલ વોલ્યુમ. રેસિડ્યુઅલ વોલ્યુમ. હવે હું કહ્યું પહેલા આપણે સામાન્ય હવા લીધી, પછી સામાન્ય બાદ કરી નાખી કન્ફર્મ, પછી આપણે ખૂબ દબાણપૂર્વક લીધી. ખૂબ દબાણપૂર્વક લીધી એટલે કેટલી? 2500 થી 3000. પછી હું કહ્યું દબાણપૂર્વક બહાર કાઢી, ઉચ્છવાસ કર્યો, એને કીધું એક્સપાયરેટરી. એક્સપાયરેટરી એટલે બહાર કાઢવું. જ્યારે અંદરની વાત આવે એટલે ઇન શબ્દ આવશે અને બહારની વાત આવે ત્યારે એક્સ શબ્દ 100% આવશે. રેડી? હવે આ એવું રેસિડ્યુઅલ વોલ્યુમ. હવે દબાણપૂર્વક ઉચ્છવાસમાં આપણે જે હવા બહાર કાઢી નાખી, પછી ફેફસામાં કંઈ વધી તો હશે ને, એને કહેવાય રેસિડ્યુઅલ વોલ્યુમ. એટલે શું લખવાનું? તો કે દબાણપૂર્વક ઉચ્છવાસને બાદ કરતા ફેફસામાં બાકી વધેલ હવા. દબાણપૂર્વક જે ઉચ્છવાસ કર્યો છે એને બાદ કરો અને પછી ફેફસામાં જે હવા વધી એને શું કહેવાય? RV, રેસિડ્યુઅલ વોલ્યુમ. એ રેસિડ્યુઅલ વોલ્યુમ કેટલું હોય? તો લખી શકાય રેસિડ્યુઅલ વોલ્યુમ એટલે કેટલી હવા હોય? તો કે 1100 થી 1200 મિલીલીટર. રાઈટ? ચાર મુદ્દા તમને જો મગજમાં બેહી ગયા, આ ચાર મુદ્દા, તો તમારે કન્ફર્મ કે 99 મુદ્દા તમને મગજમાં બેસી જશે. રેડી? ઓકે, કાંઈ નથી, હા ઈઝી છે. સામાન્ય હવા લીધી, સામાન્ય હવા બહાર કાઢી, 500 મિલીલીટર, કહેવાય ટાઇડલ વોલ્યુમ. સામાન્યને ભૂલી જાઓ. બીજો નંબર, ખૂબ દબાણપૂર્વક લીધી, અંદર લીધી, એને કીધું ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ IRV. દબાણપૂર્વક લેવામાં આવતી શ્વાસની હવા 2500 થી 3000 મિલીલીટર. પછી દબાણપૂર્વક બહાર કાઢી. હવે બહાર કાઢવાની વાત આવે એટલે શું? એક્સપાયરેટરી. ભાઈ હજી એક વસ્તુ કન્ફર્મ કરો, નાકમાંથી હવા કાઢવાની છે દબાણપૂર્વક? સમજી ગયા? તમે ને હું જીનિયસ તો પહેલેથી જ છીએ, પણ કોઈ કદર નથી કરતો. બરાબર, બાકી જીનિયસ તો જબરજસ્ત છીએ. એટલે જ્યારે દબાણપૂર્વક બહાર કાઢવાની હવાની વાત આવે તો એને કહેવાય એક્સપાયરેટરી. એ હોય છે 1000 થી 1100. હવા બહાર કાઢી નાખીએ તો કંઈક તો વધી હશે ને ફેફસામાં. જે હવા વધી એને કહેવાય રિઝર્વ વોલ્યુમ, RV.
રાઈટ, એ કેટલી હોય 1100 થી 1200 મિલીલીટર. હવે કાંઈ નથી, એકદમ ઇઝી છે. આ ચાર મગજમાં બેસી ગયા એટલે વાર્તા પૂરી. સામાન્ય હવા લીધી, સામાન્ય કાઢી, 500 મિલીલીટર ટાઇડલ વોલ્યુમ, દબાણપૂર્વક લીધી, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ 2500 થી 3000 મિલીલીટર, દબાણપૂર્વક બહાર કાઢી, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ 1000 થી 1100 મિલીલીટર, અને દબાણપૂર્વક કાઢ્યા પછી ફેફસામાં વધતી હવા, મતલબ રેસિડ્યુઅલ વોલ્યુમ, મતલબ ફેફસામાં વધેલી હવા, એ હોય છે 1100 થી 1200. હવે કાંઈ નથી, આના જ સરવાળા ને બાદ બાકીને એવું જ છે. જોઈએ આગળ નંબર 5. પણ એ પહેલા આ ચાર હવાઓ જે છે, ચાર ક્ષમતા, ટાઇડલ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને રિઝર્વ વોલ્યુમ, બરાબર, એન્ડ રેસિડ્યુઅલ વોલ્યુમ, સોરી, આ ચારેય છે. એના પરથી હવે આપણે કેપેસિટી શોધી શકીએ છીએ. શું કેપેસિટી? મતલબ હવે જે પૂરા નામ આવશે એમાં કેપેસિટી એવો શબ્દ આવશે, વોલ્યુમ એવું નહીં આવે. કેપેસિટી એટલે ક્ષમતા આવશે. અત્યાર સુધી આ વોલ્યુમ, વોલ્યુમ એટલે શું થયું? કદ, બરાબર. તો અહીંયા આપણો ટોપિક જોવો, શ્વસનનું કદ અને ક્ષમતાઓ. તો આપણે કદ ભણી લીધું, કદ કેટલા? ચાર. હવે શું આવશે? ક્ષમતાઓ. આનો ઉપયોગ ડોક્ટરી નિદાનમાં ખૂબ મહત્વની રીતે થાય છે. ઘણા લોકો કહેતા હોય શ્વાસોચ્છવાસમાં પ્રોબ્લેમ છે, ઘણા લોકો કહેતા હોય કે ઓક્સિજનની ખામી છે, વગેરે વગેરે. આ વસ્તુ ખૂબ મહત્વની ગણી શકાય. પાંચમો ઉપયોગનો મહત્વનો ટોપિક લખીએ છીએ બાળકો આપણે આઈસી. આઈસી નો અર્થ થાય છે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. જોજો, શ્વસનનું કદ, કદ એટલે વોલ્યુમ, વોલ્યુમ ચાર પૂરા થયા પછી શું આવ્યું? ક્ષમતા, ક્ષમતા એટલે કેપેસિટી. એમાં પહેલું શું આવ્યું? તો કે આઈસી, ઇન્સ્પાયરેટરી કેપેસિટી. ઓકે, એના વર્ણનમાં લખવું જ લખી શકીએ કે સામાન્ય, હવે જો શબ્દ શું છે, ઇન્સ્પાયરેટરી, ઇન આવ્યું એટલે હંમેશને માટે યાદ રાખવાનું કે હવા અંદર જ દાખલ કરવાની વાત હોય. તો સામાન્ય શ્વાસ બાદ દબાણપૂર્વક દાખલ કરાતી હવાનો સરવાળો. સામાન્ય શ્વાસ અને દબાણપૂર્વક દાખલ કરાતી હવાનો સરવાળો, એને શું કહેવાય? ઇન્સ્પાયરેટરી કેપેસિટી. હવે વિચારો, સામાન્ય શ્વાસ એટલે કયો? સામાન્ય શ્વાસ કયો? ટાઇડલ વોલ્યુમ. અને દબાણપૂર્વક દાખલ કરાતી હવા એટલે શું? તો કે દબાણપૂર્વક શ્વાસમાં લેવાતી હવા એટલે કયું? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એટલે આનું એક સૂત્ર ગણતરી શું થશે? તો કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી બરાબર સામાન્ય હવા કઈ? તો કે ટાઇડલ વોલ્યુમ. ઇન્સ્પાયરેટરી કેપેસિટી બરાબર ટાઇડલ વોલ્યુમ એટલે સામાન્ય હવા, અને બાદ દબાણપૂર્વક દાખલ કરાતી હવા, દબાણપૂર્વક શ્વાસમાં લેવાતી હવાને શું કહેવાય? તો કે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એટલે આને કહેવાય IRV, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ખ્યાલ આવ્યો? સામાન્ય હવા 500 મિલીલીટર અને દબાણપૂર્વક લેવાતી હવા 2500 થી 3000 મિલીલીટર. તો ટાઇડલ વોલ્યુમ કેટલું હતું? 500 મિલીલીટર. અને IRV એટલે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ 2500 થી 3000 મિલીલીટર, બરાબર. તો હવે હું સરવાળો કરું તો શું થાય? વિચારો જોઈએ, 2500 અને 500 એટલે 3000, અથવા 3000 અને 500 એટલે 3500. તો લખી શકાય કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી બરાબર શું થયું? તો કે 3000 થી
3500 મિલીલીટર સામાન્ય હવાને દબાણપૂર્વક પસાર કરવામાં આવતી લેવાતી હવા સામાન્ય હવાને દબાણપૂર્વક લેવાયેલી હવાનો સરવાળો એટલે એને કહેવાય ઇન્સ્પાયરેટરી કેપેસિટી. ક્યાં નામથી ઓળખું બાળકો આપણે એને? ઇન્સ્પાયરેટરી કેપેસિટી. ખ્યાલ આવ્યો? હા કે ના? રાઈટ. જોજો હવે નંબર 6, ઈ પહેલા સામાન્ય હવા લીધી ટાઇડલ વોલ્યુમ, દબાણપૂર્વક હવા લીધી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, દબાણપૂર્વક બહાર કાઢી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, દબાણપૂર્વક બહાર કાઢ્યા પછી ફેફસામાં વધી રેસિડ્યુઅલ વોલ્યુમ. સામાન્ય હવા અને દબાણપૂર્વક લીધેલી હવા એટલે કે ટીવી પ્લસ આઈઆરવી બરાબર કહેવાય આઈસી. ખ્યાલ આવ્યો? પાંચ મુદ્દા. નંબર 6, નંબર 6 ઉપર આવે છે ઈ સી. ઈ સી નો અર્થ થાય છે એક્સપાયરેટરી કેપેસિટી. છે સહેલું પણ જો મગજમાં બેહાડી દે તો. આઈ નો અર્થ થયો ઇન્સ્પાયરેટરી, ઇન્સ્પાયરેટરી એટલે અંદર લીધેલી. હવે વાત આવશે ઈસી. ઈસી મતલબ એક્સપાયરેટરી. એક્સપાયરેટરી મતલબ શું? તો કે બહાર નિકાલ કરવામાં આવતી હવા. શું થયું જોઈએ. સામાન્ય ઉચ્છવાસ બાદ દબાણ પૂર્વક નિકાલ કરાતી ઉચ્છવાસની હવા અને એ બંનેનો સરવાળો. જોવો તો બે શબ્દ આપ્યા, સામાન્ય ઉચ્છવાસ બાદ. અહીંયા હું હતું સામાન્ય ઉચ્છવાસ બાદ દબાણપૂર્વક દાખલ કરાતી હવા. સામાન્ય ઉચ્છવાસને આપણે શું કીધું હતું? ટાઇડલ વોલ્યુમ. દબાણપૂર્વક ઉચ્છવાસને હું કીધું હતું? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, શ્વાસને. અહીંયા સામાન્ય ઉચ્છવાસ હવે બહાર કાઢ્યું. આપણે જોયું તો સામાન્ય શ્વાસ 500 હોય, સામાન્ય ઉચ્છવાસ પણ 500 હોય. તો સામાન્ય ઉચ્છવાસ હતો એને આપણે શું કીધું? તો કે ટાઇડલ વોલ્યુમ. અને દબાણપૂર્વક નિકાલ કરાતી હવા, દબાણપૂર્વક નિકાલ કરાતી હવા એટલે હું ઊંચું ઉચ્છવાસ. ત્રીજું ઈઆરવી, દબાણપૂર્વક ઉચ્છવાસમાં મુક્ત કરાતી હવા એટલે ઈઆરવી. તો અહીંયા આનું સૂત્ર શું થશે? ઈઆરવી, ટીવી પ્લસ ઈઆરવી બરાબર. તો સૂત્ર બનાવો ઈસી એટલે કે એક્સપાયરેટરી કેપેસિટી બરાબર સામાન્ય હવા ઉચ્છવાસમાં કાઢી ઈ પ્લસ દબાણપૂર્વક ઉચ્છવાસમાં કાઢી ઈ. એટલે દબાણપૂર્વક ઉચ્છવાસમાં કાઢી એને હું કીધું? તો કે ઈ આર વી. ઈ આર વી એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, દબાણપૂર્વક અને સામાન્ય. સામાન્ય કેટલી થાય? તો કે 500 મિલીલીટર. અને ERV એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કેટલું હતું? 1000 થી 1100. તો 1000 થી 1100 મિલીલીટર. જો 1000 અને 500 એટલે 1500 અને 1100 અને 500 એટલે 1600. તો લખી શકાય એક્સપાયરેટરી કેપેસિટી બરાબર 1500 થી 1600 મિલીલીટર હવા. રેડી? કેટલા મુદ્દા થયા? 6 મુદ્દા બાળકો. આ એકદમ ઈઝી જ છે. તમારા મગજમાં ખાસ બેસાડજો અને વિડીયોને મિનિમમ 3 વખત તો જોઈ જ લેવો, ત્યારે ખબર પડશે. કારણ કે આ તમારા માટે સંપૂર્ણપણે કેવું છે? નવું છે. રાઈટ? આટલી વસ્તુ થઈ ગઈ. આની શોર્ટ ટ્રીક પણ છે. જોજો, મેં પાંચમું હું લખ્યું? સામાન્ય હવા અને દબાણપૂર્વક લીધેલી હવા. સામાન્ય હવા પહેલું હતું, દબાણપૂર્વક લીધેલી હવા બીજું. 4 આવડી ગયા, પછી પાંચમામાં હું લખવાનું? તો કે પહેલા બીજાનો સરવાળો. જો
પહેલું અને બીજું ઈ બે નો સરવાળો, છઠ્ઠામાં તો કે પહેલા અને ત્રીજા નો સરવાળો, ટીવી પ્લસ ઈ આર વી, ટાઇડલ વોલ્યુમ પ્લસ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, રાઈટ. નંબર આવે છે 7. સાતમો નંબર શું આવ્યું ખાસ જોશો, એફ આર સી. એફ આર સી એનો અર્થ શું થાય છે તો કે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી એટલે શું તો કે ખાસ શીખજો, સામાન્ય ઉચ્છવાસ બાદ ફેફસામાં રહેલી હવાનું કદ. શું કહી શકાય? સામાન્ય ઉચ્છવાસ બાદ ફેફસામાં રહેલી હવાનું કદ. સામાન્ય ઉચ્છવાસ એટલે કયો? તો કે ટાઇડલ વોલ્યુમ. એને બાદ કરી નાખો તો ટાઇડલ વોલ્યુમ ને તો અહીં આપણે લેવાનું જ નથી, એના પછી સામાન્ય હવા કાઢી નાખો પછી ફેફસામાં કેટલી હવા રહે તો કે ERV પ્લસ RV, ERV પ્લસ RV આટલી હવા રહે. ERV પ્લસ RV એટલે શું તો કે ERV કેટલું હતું તો જોવો અહીં એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, દબાણપૂર્વક મુક્ત કરાતી હવા 1000 થી 1100 મિલીલીટર, અને રેસિડ્યુઅલ વોલ્યુમ કેટલું હતું તો કે 1100 થી 1200 મિલીલીટર. તો આનું સૂત્ર શું બને તો કે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી બરાબર ERV પ્લસ એટલે કે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ વત્તા રિઝર્વ વોલ્યુમ. બાળકો એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કેટલું? 1000 થી 1100. તો 1000 થી 1100 અને એને પ્લસ આપણે કરીએ તો આરવી એટલે ચોથો નંબર, 1100 થી 1200. તો 1100 થી 1200 રેડી. હવે પેલા પેલાનો સરવાળો, બીજા બીજાનો, વાર્તા પૂરી. પેલા પેલા કોણ તો કે 1000 અને 1100. 1000 અને 1100 એટલે કેટલું તો કે 2100. થી બીજા બીજાનો 1100 અને 1200 બેનો સરવાળો કરો તો 2300 મિલીલીટર. આ શું મળ્યું આપણને? ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. જોજો, ખાસ જોજો, પેલા હું કર્યું સામાન્ય હવા લીધી, કાઢી નાખી 500 મિલીલીટર, એને હું કીધું ટાઇડલ વોલ્યુમ. હવે હું કર્યું? દબાણપૂર્વક લીધી, એને હું કીધું ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. કેટલી હોય? 2500 થી 3000 મિલીલીટર. હવે હું કર્યું ત્રીજો નંબર, દબાણપૂર્વક ઉચ્છવાસમાં મુક્ત કરાતી હવા, બહાર કાઢી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. કેટલી હોય? 1000 થી 1100 મિલીલીટર. હવે હું કર્યું ચોથો નંબર, તો કે દબાણપૂર્વક બહાર કાઢી નાખ્યા પછી જે વૈધી ઈ, વૈધી એને હું કહેવાય રેસિડ્યુઅલ વોલ્યુમ. કેટલી હોય? 1100 થી 1200. હવે તો કે કેપેસિટી ગોતો, કઈ કઈ? સામાન્ય હવા વત્તા દબાણપૂર્વક હવા. સામાન્ય હવાને ટાઇડલ વોલ્યુમ કહેવાય, દબાણપૂર્વક લીધેલી હવાને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ કહેવાય. સામાન્ય હવા એટલે ટાઇડલ વોલ્યુમ, IRV એટલે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. બે હવા મિક્સ થાય તો એને હું કીધું ઇન્સ્પાયરેટરી કેપેસિટી. અંદર લેવાની વાત છે એટલે ઇન્સ્પાયરેટરી. હવે વાત આવે એક્સપાયરેટરી. એક્સપાયરેટરી એટલે બહાર કાઢવાની છે, એક્સ એટલે બહાર, એક્સના તો ઘણા અર્થ થાય પણ અહીંયા બહાર હવા કાઢવાની વાત છે. તો
એક્સપાયરેટરી કેપેસિટી એટલે સામાન્ય હવા કાઢી નાખો પ્લસ દબાણપૂર્વકની હવા બહાર કાઢો. સામાન્ય હવા 500, દબાણપૂર્વકની બહાર કાઢી એટલે એને હું કીધું એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. મળ્યું કેટલું? 500 વત્તા 1000 થી 1100, મતલબ 1500 થી 1600. હવે તો કે સામાન્ય હવા કાઢી નાખ્યા બાદ કંઈક વધે તો ખરી ને, કંઈક તો વધશે ને, એને કહેવાય ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, મતલબ FRC. તો FRC નું સૂત્ર શું? તો કે FRC બરાબર ERV પ્લસ RV. ERV એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, કેટલું હતું? 1000 થી 1100. અને રેસિડ્યુઅલ વોલ્યુમ એટલે 1100 થી 1200. રેડી? આ કોનું સૂત્ર હતું? તો કે એક્સપાયરેટરી કેપેસિટી. રેડી? ઓકે. આ કોનું સૂત્ર હતું? તો કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. બરાબર? ખાસ જોતા જાજો, આ મુદ્દાઓ તમારા માટે બહુ મહત્વના છે. જો કે છે સિમ્પલ જ, થોડુંક મગજ દોડાવશો તો સમજાઈ પણ જશે કમ્પ્લીટલી. રેડી? ઓકે. તો 7 મુદ્દા અહીંયા કન્ફર્મ થયા છે. હવે માત્ર ને માત્ર કેટલા ટોપિક્સ બાકી છે? 2 ટોપિક્સ આપણી સમક્ષ હવે આવવાના બાકી છે. કાયમ રાત્રે સુવો ને ત્યારે એક વખત વિચારી લેવાનું, મનોમંથન કરી લેવાનું. બરાબર? બળકો, 7 ટોપિકની ચર્ચા સંપૂર્ણપણે થઈ ગયા બાદ હવે આપણે 8મા ટોપિક તરફ આગળ વધીએ. તો એનું નામ છે VC. VC નો અર્થ થાય છે બળકો વાઇટલ કેપેસિટી. વાઇટલ કેપેસિટી એટલે શું? તો કે વ્યક્તિ દ્વારા દબાણપૂર્વક ઉચ્છવાસ બાદ ફેફસામાં રહેલી કુલ હવાનું કદ. વ્યક્તિ દ્વારા દબાણપૂર્વક ઉચ્છવાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ. જો હું એમ ના કહું તો મારે હવે આની અંદર એમ પણ લખી શકાય કે TV પ્લસ ERV પ્લસ IRV. તો VC નું સૂત્ર શું થાય? વાઇટલ કેપેસિટી બરાબર પેલા બીજા અને ત્રીજાનો સરવાળો, ટાઇડલ વોલ્યુમ પ્લસ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ પ્લસ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. બરાબર? આ એનું સાદું એવું સૂત્ર થાય. રેડી? તો હજી વિચારો, ટાઇડલ વોલ્યુમ કેટલું? તો કે ટાઇડલ વોલ્યુમ 000 થી 500 મિલીલીટર. બરાબર? 4 આંકડાની ગણતરી આવે છે એટલે આમ લખી નાખીએ 500 મિલીલીટર. આ છે ટાઇડલ વોલ્યુમ. પછી ERV એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ 1000 થી 1100. તો આપણે આને લખીએ 1000 થી 1100 મિલીલીટર હવા. રેડી? અને બીજું લખીએ નેક્સ્ટ, ત્રીજું IRV એટલે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ 2500 થી 3000 મિલીલીટર. 2500 થી 3000 મિલીલીટર. હવે થોડીક વાર તમે અહીંથી ટાઇડલ વોલ્યુમને બાદ કરી નાખો તો ટાઇડલ વોલ્યુમ છે 500, એ મગજમાં રાખવું. બરાબર? ખાલી ERV અને IRV નો સરવાળો કરી શું થાય જોઈએ. 1100 અને 3000 નો સરવાળો કરો તો 4100 મિલીલીટર આવ્યા. અને અહીંયા તો કે 2500 અને 1000 એટલે, તો કે 2500 પ્લસ 1000 એટલે 3500. હવે ઓલા પહેલા જે 500 હતા એને એડ કરો TV ના ટાઇડલ વોલ્યુમ. તો કે 500 વત્તા 3500 થી 4100. તો શું લાવ્યું? તો કે 3500 વત્તા 500 એટલે 4000, અને 4100 વત્તા 500 એટલે તો કે 4600. તો લખી નખાય કે ભાઈ આ
જે વોલ્યુમ આપણને મળે કયું, તો કે વાઇટલ કેપેસિટી. ઈ શું મળ્યું, તો કે 4100 થી 4600. બરાબર, કમ્પ્લીટ આ મુદ્દો મગજમાં આવવો જોઈએ, અથવા 4000 લખો તો પણ ચાલે છે, એમાં કઈ ખોટું પડવાનું નથી. એટલે કમ્પલસરી જો ગણતરી તમે કરશો તો અહીંયા 4000 જ આવશે. બરાબર, એટલે આપણે પણ 4000 જ લખીએ, અને છેલ્લે એનો અંક ભૂલવો નહીં, એનું જે એકમ છે એ ભૂલવો નહીં. તો શું આવ્યું, વાઇટલ કેપેસિટી બરાબર ટાઇડલ વોલ્યુમ પ્લસ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ પ્લસ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. બરાબર, 8 મુદ્દા પૂરા થયા પછી 9મો મુદ્દો લાસ્ટ આપણા માટેનો ટોપિક આવ્યો છે. એ એકદમ સહેલો ટોપિક, સાવ એટલે સાવ બધાયનો સરવાળો, બધાયનો એટલે આ બધાયનો નહીં, પહેલા 4નો. રેડી, 9મો ટોપિક. 9મા ટોપિકને આપણે શું કહેશું, તો કે TLC, ટોટલ લંગ કેપેસિટી. શું આપ્યું બાળકો, ટોટલ લંગ કેપેસિટી, કે ભાઈ ફેફસાની કુલ ક્ષમતા. બરાબર, તો લખી શકાય કે દબાણ પૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં હવે રવાનું કુલ કદ. શું લખવાનું, તો કે દબાણ પૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં રહેલી હવાનું, હવે હું જે શબ્દ બોલી ખાસ યાદ રાખજો, કુલ કદ. આ શબ્દ ભૂલવો નહીં, કુલ. રેડી, તો ટોટલ લંગ કેપેસિટી, ટોટલ લંગ કેપેસિટીમાં કઈ કઈ વસ્તુ આવે, તો કે TV પ્લસ IRV પ્લસ ERV પ્લસ RV, પેલા ચારેયનો સરવાળો. ખ્યાલ આવ્યો, પેલા ચારેયનો સરવાળો. પેલા ચાર એટલે કોણ, ટાઇડલ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને RV. તો અહીં લખી શકાય કે ટોટલ લંગ કેપેસિટી બરાબર ટાઇડલ વોલ્યુમ પ્લસ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ પ્લસ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ પ્લસ રેસિડ્યુઅલ વોલ્યુમ. ઓકે, આના સિવાય હું શું લખી શકું, આના સિવાય હું શું લખી શકું, તો જોવો જોઈએ બાળકો, અહીંયા તમે જોવો જોઈએ, ટાઇડલ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, આ ત્રણનો સરવાળો. આ રેસિડ્યુઅલને બાદ કરો તો આ અને આ સૂત્ર સરખા જ છે, તો મારે હું કામ એને માથાકૂટ કરવી જોઈએ. હું શું લખી નાખું, આ ત્રણની જગ્યાએ વાઇટલ કેપેસિટી. આ ત્રણ છે એને તો આપણે વાઇટલ કેપેસિટી કહીએ છીએ. જુઓ, ટાઇડલ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરીનો એક્સપાયરેટરી. તો અહીંયા હું લખી નાખું વાઇટલ કેપેસિટી, વાઇટલ કેપેસિટી વત્તા રેસિડ્યુઅલ વોલ્યુમ, એટલે શું થયું, ટોટલ લંગ કેપેસિટી. આ એનું બીજું સૂત્ર થઈ ગયું. તો હવે વાઇટલ કેપેસિટી કેટલી મળી, 4100 થી 4600. વાઇટલ કેપેસિટી 4100 થી 4600 મિલિલિટર હવા, અને રેસિડ્યુઅલ કેટલી હતી, 1100 થી 1200. 1100 થી, સોરી, વાઇટલ કેપેસિટી 4000 હતી, બરાબર, ઓકે, અને 1100 થી 1200 આ બંનેનો સરવાળો શું આવશે, તો જોઈ લઈએ આપણે આગળ, કે ભાઈ અહીંયા 0085 બરાબર, અને અહીંયા 4000 ને 1100 એટલે 5100, તો 5100 થી 5800 મિલિલિટર હવા અહીંયા આવે છે. તો ગણી શકાય કે આખી આખી વસ્તુ છે,
એ કમ્પલસરી તમારે મગજમાં રાખવાની છે, બધું કમ્પ્લીટ કરવાનું છે. થોડો વરસાદ ચાલુ થયો એટલે આજુબાજુનો અવાજ આવશે, પણ કમ્પ્લીટલી આને મહેનત કરી અને બધું ક્લિયર કરવાનું છે. અને ના સમજાય બરાબર તો કમ્પ્લીટલી મને કોલ કરવાનો છે અથવા મેસેજ પહોંચાડવાનો છે, અને હજી પણ ન સમજાય તો આપણે ક્લાસમાં મળશું ત્યારે સમજાવી દઈશ. બાકી મોસ્ટ આઈએમપી ફોર નીટ છે એટલે આને ભૂલવું નહીં. ખ્યાલ આવ્યો? ઓકે, તો વધુ માહિતી આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.